જે ખેડૂતો પોતાના પાકનું વિદેશમાં નિકાસ કરવા માંગે છે તેમણે અપેડા સાઇટ પર રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. જૂનાગઢ બાગાયત વિભાગ કચેરી ખાતે આ તમામ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં જે ખેડૂતો પોતાની કેસર, કેરી, કેળા અથવા ચીકુને વિદેશ મોકલવા માંગે છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેસર કેરીને હાલમાં વિદેશ મોકલવાનું ચલણ વધ્યું છે અને હાલમાં તેના રજીસ્ટ્રેશન પણ સારા એવા થયા છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1522 જેટલા ફાર્મ રજીસ્ટર્ડ થયા છે અને તેમાં 861 જેટલા જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા છે. અત્યાર સુધીમાં 4-5 કન્ટેનર જેટલી કેરી વિદેશમાં પહોંચી ચૂકી છે. કતાર, દોહા, યુકે, કેનેડા અને યુએસએ જેવા દેશોમાં જૂનાગઢની અને ગીર પંથકની કેરી પહોંચી છે અને અત્યારે હાલમાં પણ આ કેરીનું એક્સપોર્ટ કરવાનું કામ શરૂ છે. આ વખતે બાગાયત વિભાગ દ્વારા કેળાને પણ એક્સપોર્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ફક્ત ચીકુ અને કેરીની જ નિકાસ થતી હતી, પરંતુ આ વખતેથી હવે કેળાની પણ નિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 20 હેક્ટર જેટલું કેળાનું વાવેતર થયું છે, જેમાં 12 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આવનારા સમયમાં હવે જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકના કેળાનો સ્વાદ વિદેશીઓ પણ ચાખતા થઈ જશે. તો આપણે એક્સપોર્ટની વાત કરીએ તો હાલમાં કેરીની સિઝન હોય તેનું કોઈ જો કોઈ ખેડૂત પોતાની કેરી, બગીચાની કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવા ઈચ્છતો હોય તો એના માટે આપણે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશનની પ્રોસેસ હાલમાં ચાલુ છે, એટલે વધુમાં વધુ ખેડૂતો ફાર્મ રજીસ્ટ્રેશન કરાવે તેવી બધાને વિનંતી. ત્યારબાદ વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં 1522 જેટલા ફાર્મ રજીસ્ટ્રેશન થયેલા છે. તે પૈકી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 861 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે. ત્યારબાદ આપણે કેળાનો પણ એક નવું ક્લસ્ટર તૈયાર કરી રહ્યા છીએ, જે વંથલી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળાનું વાવેતર થાય છે. તો તેમાં પણ આપણે 20 હેક્ટર અંદાજિત ખેડૂતો છે, ખેડૂતોની સંખ્યા 12 જેટલી થાય છે, તે લોકોના રજીસ્ટ્રેશન કરાવેલા છે, જે ભવિષ્યમાં આપણે એક્સપોર્ટ માટે એમને આપણે પ્રોત્સાહિત કરવાના છીએ. હવે આ ચાલુ વર્ષે આપણે ટોટલ 4-5 જેટલા કન્ટેનર એક્સપોર્ટ કરેલા છે, જેમાં કતાર, દોહા, યુકે, કેનેડા, યુએસએ એ બધી જગ્યાએ હાલમાં મોકલેલા છે અને ગત વર્ષે આપણે ટોટલ 850 મેટ્રિક ટનનું કેસર કેરીનું એક્સપોર્ટ કરેલું હતું. હવે આપણે અત્યારે કેસર કેરીના વાવેતરની વિસ્તારની વાત કરીએ તો ગઈ સાલ કેસર કેરીનું વાવેતર વિસ્તાર છે 8,900 હેક્ટર હતો, જે ચાલુ વર્ષે વધી અને 9,100 હેક્ટર થયેલો છે. ચીકુનો વિસ્તાર 3,650 હેક્ટર હતો, જે આ વખતે 3,675 ની આજુબાજુ જેટલો વિસ્તાર વાવેતર થયો છે અને કેળામાં પણ 50-100 જેટલા હેક્ટરનું વાવેતર આપણે નવું વિસ્તરણ કરેલું છે. ચાલુ વર્ષે આપણે કેળામાં પણ આપણે વાવેતર જે ખેડૂતોએ કરેલા છે ત્યાં પણ આપણે ખેડૂતોને જાણકારી આપી અને નવા રજીસ્ટ્રેશન કેળામાં થાય તો કેળા પણ આપણે જૂનાગઢના જેમ કેસર કેરી જૂનાગઢની દેશ વિદેશમાં એની સુગંધ ફેલાય છે, એમ કેળા પણ આપણા દેશ વિદેશમાં જાય તેના માટે પ્રોસેસ ચાલુ છે. ગત વર્ષે કેસર કેરીનું કુલ 850 મેટ્રિક ટન જેટલી નિકાસ કરવામાં આવી હતી, જેનું કુલ વાવેતર 8,900 હેક્ટરમાં ગત વર્ષે થયું હતું. આ વર્ષે 9,100 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ચીકુનું ગત વર્ષે વાવેતર 3,650 હેક્ટરમાં હતું, જેનું વાવેતર વધીને 3,675 હેક્ટર થયું છે અને હાલ કેળાનું પણ ગત વર્ષ કરતાં 20 હેક્ટર વાવેતર વધારે થયું છે. આમ હવે ગીર પંથકની કેસર કેરીનો સ્વાદ વિદેશીઓના પણ દાઢે વળગ્યો છે. હાલમાં કેસર કેરીની 4-5 કન્ટેનર જેવી નિકાસ થઈ છે અને હજુ પણ આ નિકાસ શરૂ છે. આશીષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ.